નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારું નામ છે રાહુલ વેકરિયા અને આજે આપણે જોવાના છીએ સાથી એક પોઈન્ટ ત્રણનો દાખલા નંબર બે જે આપણે અગાઉનો દાખલો જોઈએ તો ક્વેશ્ચન નંબર વન સાબિત કરો કે વર્ગનો પાંચ એ અસમય છે એવી જ રીતના આપણે આ દાખલો પણ સાબિત કરવાનો છે પણ આની ગણતરી થોડીક ઓછી છે પણ લખાણમાં કોઈ ફર્ક આવતો નથી લખાણ તો આપણે લખવું જ પડશે જ્યાં સાબિત કરો કે ના દાખલા આવશે ત્યાં આપણે લખાણ જરૂરી હશે બરાબર અને જે પણ સાબિત કરો કે ના દાખલા હોય એ બે થી ત્રણ વાર લખીને પ્રેક્ટિસ કરો તો જ મગજમાં બેસે અને તો જ આપણે એક્ઝામમાં લખી શકીએ અહીંયા એકવાર વિડીયો જોવો અને પછી એકવાર ગણી લ્યો અને પછી આવડી જાય તો એવું કોઈ દી શક્ય બને નહીં એટલે મહેનત ચાલુ રાખવાની છે સાબિત કરો કેના દાખલા આ ચેપ્ટરમાંથી એક્ઝામમાં વારંવાર આવે છે તો આપણે મહેનત કરશું અને આગળ વધશું બરાબર તો સાબિત કરો કેનો દાખલો બીજો દાખલો આપણે જોઈએ સાબિત કરો કે ત્રણ વત્તા બે વર્ગ પાંચ અસમય સંખ્યા છે તો જોઈએ વિદ્યાર્થી મિત્રો શું ધાર્યું હતું આપણે ગયા વખતે અહીંયા કીધું છે આપણે અસમય સંખ્યા આપણે ધારવાનું છું એટલે સમય સંખ્યા છે તો ધારો કે ત્રણ વત્તા બે વર્ગ ગુણવા પાંચ એ સમય સંખ્યા છે અથવા તો સમય છે તેથી શું કહી શકીએ આપણે ત્રણ વત્તા બે વર્ગમવા પાંચ બરાબર એ ના છેદમાં બી બરાબર આપણે પેલા દાખલામાં કર્યું સ્ટેપ ફોલો થાય છે પણ થોડુંક ચેન્જ આવશે જ્યાં એ અને બી અવિભાજ્ય સંખ્યા છે અથવા તો અવિભાજ્ય પૂર્ણાંક છે બંને કહી શકાય બરાબર ઓકે તો ફરી એ સ્ટેપ આપણે લખી નાખીએ ત્રણ વત્તા બે વર્ગુણમાં પાંચ બરાબર એના છેદમાં બી હવે અહીંયા આપણે વર્ગુણમાં પાંચને કરતા બનાવો છે તો ઉતાવળ નહીં કરીએ આપણે શાંતિથી એક એક પદ ઓલી બાજુ લઈ જઈએ એના છેદમાં બી વત્તા ત્રણ બરાબરની એ બાજુ એવા એટલે ઓછા ત્રણ છેદમાં કાંઈ ન હોય એટલે એક બે વર્ગુણમાં પાંચ અહીંયા કરીએ આપણે ચોકડી ગુણાકાર એટલે શું થશે એ ઓછા ત્રણ બી અને છેદમાં છેદનો ગુણાકાર એટલે કે બી ચાલો હવે આપણે બી અહીંયા ગુણાકારમાં છે બરાબર ને બધું જાય તો ભાગાકાર એટલે કે ઉપર હોય તો અહીંયા નીચે જાય અંશમાં હોય તો અહીંયા નીચે છેદમાં વર્ગમાં પાંચ બરાબર એ ઓછા ત્રણ બી ના છેદમાં ટુ બી ગુણાઈ જશે ને બી સાથે ચાલો હવે આવશે લખાણની વાતો શું લખશું આપણે જે ઓમાં લખ્યું હતું એવું જ લખવાનું છે પણ થોડુંક ઈઝી પડશે આમાં શું તો કે એ અને બી પૂર્ણાંક સંખ્યા છેદમાં ટુ બી એ સમય સંખ્યા છે હવે આપણે એવું થાય કે ભાઈ આ તો પૂર્ણાંક સંખ્યા છે પૂર્ણાંક સંખ્યા હોય એટલે સમય સંખ્યા એવું હોય હા એવું જ હોય બરાબર કે એ અને બી પૂર્ણાંક સંખ્યા છે બધી જ પૂર્ણાંક સંખ્યા એ કેવી છે સમય સંખ્યા છે એ અને બી પૂર્ણાંક સંખ્યા હોય તો ત્રણ અને બે એ તો પૂર્ણાંક જ છે તો પૂર્ણાંક સંખ્યા તો સમય સંખ્યા હોય તો એ ઓછા બી એ ઓછા ત્રણ બીના છેદમાં ટુ બી હું છે સમય સંખ્યા એટલે આ આખે ખૂબ કેવું છે સમય સંખ્યા હવે આ આખું જ સમય સંખ્યા હોય તો વર્ગૂળવા પાંચ સમય સંખ્યા કહેવાય ને આ કે ના કે આ સમય સંખ્યા છે સમય સંખ્યા બરાબર સમય સંખ્યા હોય ને વચ્ચે બરાબરનું પદ છે એટલે પણ અહીંયા એવું થશે નહીં તો સમજીએ આપણે આમ આ તો સમય સંખ્યા છે એમાં ના નહીં બરાબર હવે આપણે આગળ જઈએ આમ પણ સમય સંખ્યા હોવી જોઈએ બરાબર છે કે આ સમય સંખ્યા છે તો વર્ગુણમાં પાંચે કેવી હોવી જોઈએ સમય સંખ્યા હોવી જોઈએ પરંતુ આપણે આગળ શીખાતા કે પાંચ એ કેવી સંખ્યા છે તો કે અવિભાજ્ય સંખ્યા અવિભાજ્ય સંખ્યાનું વર્ગમૂળ હંમેશા અસમય સંખ્યા જ હોય જે આપણે આગળ જ્યારે આપણે ચેપ્ટર સ્ટાર્ટ કર્યું ત્યારે આપણે શીખી ગયા બરાબર તો આપણે લખીએ પરંતુ વર્ગમૂળમાં પાંચ અસમય સંખ્યા છે શા માટે અસમય છે કેમ કે પાંચ એ અવિભાજ્ય સંખ્યા છે અને અવિભાજ્ય સંખ્યાનું વર્ગમૂળ હંમેશા અસમય જ હોય તેથી ધારણા ખોટી છે ધારણા ખોટી છે તો વિરોધાભાસ ઉદ્ભવે છે બરાબર ધારણા ખોટી છે તેથી ત્રણ વત્તા બે વર્ગમાં પાંચ કેવી થાય અસમય છે બરાબર આપણે ધાર્યું તો શું તો કે ત્રણ વત્તા બે વર્ગમાં પાંચ એ સમય સંખ્યા છે ધી આપણી ધારણા કેવી પડી અહીંયા ખોટી પડી એટલે આપણે શું લખી કે તેથી ત્રણ વત્તા બે વર્ગમાં પાંચ એ અસમય છે તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં તો એટલું જ હવે આપણે શું કરવાનું છે આ દાખલો ગણતરી તો નાની જ છે બરાબર પણ સ્ટેપ તમને યાદ રહી જશે નહીં આ સ્ટેપ સામા સામાન્ય રહેશે હું તો કે જે સંખ્યા આપણે કીધી હોય અસમય છે એને આપણે સમય ધારી લેવાની અને પછી એના એકના છેદમાં બી સ્વરૂપમાં લખી નાખવાના અને પછી ગણતરી કરીને લખાણ આવશે પણ આ વસ્તુ યાદ રાખવા માટે આપણે બેથી ત્રણ વાર લખવું પડે પ્રેક્ટિસ કરવી પડે અને તો જ આપને આવડે તો જ આપને સમજાય એટલે મહેનત આપણે ચાલુ રાખવાની છે આ તો ક્વેશ્ચન નંબર બે આજના વિડીયોમાં આપણે આટલું જ રાખશું પણ આ જે ક્વેશ્ચન નંબર બે છે એ તમારે મને બે વાર લખીને હોમવર્કમાં મોકલવાનો છે જે આપણા વોટ્સઅપ વિડીયો આપણે આપો છો એ રીતે તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં તો આટલું જ મળશું નવા લેક્ચરમાં